નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના હની બોટ દુર્ઘટના મામલે અદાલતે પેટા કોન્ટ્રાક્ટ નિલેશ જૈનના 7 દિવસના તેમજ જતીન દોશી સહિત તેના પરિવારની 2 મહિલાઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વડોદરા શહેરના વાઘોડિયા રોડની ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હરની લેક ઝોન ખાતે પ્રવાસમાં ગયા હતા, જ્યાં બોટમાં કેપેસિટી કરતા વધારે લોકોને બેસાડતા દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓ મોતને ભેટ્યા હતા. આ ગુજારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે, જેમાં પોલીસે પેટા કોન્ટ્રાક્ટ નિલેશ જૈનની વટામણ અને જતીન દોશી, નેહા દોશી તેમજ તેજલ દોશીની વડોદરાના સંગમ 4 રસ્તા પાસેથી ધરપકડ કરી હતી. ત્યારે તપાસ અધિકારી દ્વારા નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જ્યારે નેહા દોશી અને તેજલ દોશીના 5 દિવસની માંગણી કરવામાં આવી હતી. જોકે નામદાર કોર્ટે મુખ્ય સૂત્રધાર નિલેશ જૈનના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને જતીન દોશી, નેહા અને તેજલ દોશીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વડોદરાના હરણી તળાવની અંદર જે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના અપમૃત્યુ થયા એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોટિયા પ્રોજેક્ટના આ તળાવની અંદર બોટિંગ ને એ બધું સગવડો કરવા માટેનો જે પ્રોજેક્ટ લીધેલો હતો, કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો પણ આ ગુનાના કામે હાલ રિમાન્ડ પર છે. તે સંજોગોની અંદર કોટિયા પ્રોજેક્ટની પાસેથી નિલેશ જૈનને આ કોન્ટ્રાક્ટ મેળવેલો હતો અને તળાવની અંદર જે બોટિંગ કરવાનું અને બધી સગવડો સાચવવાનો કોન્ટ્રાક્ટ એણે કોટિયા પ્રોજેક્ટ પાસેથી મેળવેલો હતો. એ નિલેશ જૈન આ ગુનાના કામે મુખ્ય સૂત્રધાર છે. પોલીસે એની ધરપકડ કરી છે. સાથે સાથે જતીન દોશી અને નેહા અને તેજલ દોશી બીજા અન્ય 3 આરોપીઓની પણ ધરપકડ કરી છે. આમ 4 આરોપીઓને આજે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને નિલેશ જૈન અને જતીનના 10 દિવસના રિમાન્ડની માગણી કરેલી હતી અને જે 2 મહિલા આરોપીઓ જે છે તેજલ અને નેહા એના 5 દિવસના રિમાન્ડની માગણી કરેલી હતી. આ લોકોની આ ગુનાના કામેની જે ગુનાહિત બેદરકારી છે અને એમનું આ ગુનાના કામે ઇન્વોલ્વમેન્ટ છે, ગેરકાયદેસર રીતે આ કોન્ટ્રાક્ટ મેળવેલો છે, કોન્ટ્રાક્ટ મેળવ્યા પછી જરૂરી જે કાર્યવાહી કરવાની હોય તે રાખેલી નથી, સેફ્ટી મેજર્સ રાખેલા નથી, બોટની અંદર ઓવરક્રાઉડિંગ બોટ કરેલી છે, લાઈફ જેકેટ આપેલા નથી, આ બધી જ પ્રકારની ગુનાહિત બેદરકારીના કારણે આ તપાસને વધુ ઝીણવટભરી તપાસ થાય તે માટે નામદાર કોર્ટે નિલેશ જૈનને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. 5 તારીખે બપોરે 3:30 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે પોલીસને અને અન્ય 3 આરોપીઓ જે છે એ જતીન દોશી, નેહા અને તેજલ આ લોકોને નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે અને 2 તારીખે બપોરે 3:30 વાગે આ લોકોને નામદાર કોર્ટમાં રજૂ કરવાના એ રીતે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ લોકોના તરફથી જે માહિતી તપાસ કરનાર અધિકારીને મળશે એ અગાઉ પકડેલા આરોપીઓની ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે મળેલી માહિતી છે એનું ક્રોસ વેરિફિકેશન થશે, એની પાસાઓ તપાસવામાં આવશે અને આ લોકોના ઇન્વોલ્વમેન્ટ કઈ પ્રકારે છે એ તમામ પ્રકારની અને અન્ય ભાગતા નાસ્તા ભાગતા જે ફરે છે આરોપીઓ એની પણ સુગડ મેળવવામાં તપાસ કરનાર અધિકારીને સુગમતા રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.